આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસનો લોક સંવાદ કાર્યક્રમ તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમભાઈ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યકરોનું સંમેલન યોજાયું. ત્યારબાદ સ્થાનિક લોક પ્રશ્નો બાબતે મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કાર્યકર સંમેલનમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સંદીપભાઈ માંગરોલા, મમતાઝબેન પટેલ, તાલુકા ઉપપ્રમુખ પ્રભુદાસભાઈ પંખવાણા સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા. આજનો જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને રાજ્યપાલ નામદાર રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. તે આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે લોકોની ફરિયાદો છે અને આપ પણ જોઈ શકો છો કે વિકાસના બળગા ફૂંકનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે જોઈએ એ દૈનિક હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાનો અહીંયા કેટલો અભાવ છે, લોકોની કેટલી મુશ્કેલીઓ છે. રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે. તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે, ખેડૂતોને સમયસર પાણી મળતું નથી, વીજળીની સમસ્યા છે, સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે. જે દિવસ દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા, પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, એઆઈસીસીના અમારા ડેલિગેટ મમતાઝબેન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ, વિરોધ પક્ષના નેતા એવા શાકીરભાઈ, ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને મામલતદારશ્રીના એક રજૂઆત લેખિતમાં કરી છે. આજરોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે માહિમામ રાજ્યપાલશ્રીને મામલતદાર સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે, જે આજે 11 વર્ષ થયા, 18 મહિનાની મુદ્દતમાં પાણીના પ્રોજેક્ટને જંબુસરની પ્રજા વચ્ચે પ્રજાને મીઠું પાણી આપવાનું વચન હતું. આજે 11 વર્ષ પૂર્ણ થયા અને 22 કરોડ ઉપરાંત ગ્રાન્ટો વપરાયા છતાં પણ આજે જંબુસરની પ્રજા મીઠા પાણીથી વંચિત છે. બીજું, જંબુસર શહેરમાં ટંકારી ભાગોથી ડેપો વિસ્તાર, જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજા જવાનો મુખ્ય માર્ગ હોય અને એ રસ્તો બી આજે ખગડગર હાલતમાં છે, એનું બી તાત્કાલિક નવીનકરણ કરવામાં આવે અને જંબુસરમાં ગટર અને ગંદકી, જે સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર એકદમ ખડકર ખડકી સ્થિતિમાં છે, એટલે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે એક્શન લે અને જંબુસર પ્રજાને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપે એ અમારી વિનંતી.